देश में सौथी ओछो बेरोजगारी दर गुजरात ना शहरों में नोंधायो छे। देश में बेरोजगारी ने लईने नेशनल स्टेटिस्टिकल ऑफिस द्वारा सर्वे करवामां आव्यो। एनएसओ ना पीरियोडिक लेबर फोर्स सर्वे नू क्वार्टरली बुलेटिन जाहिर करायुं छे। जान्युआरी मार्च क्वार्टर में देश नो शहरी बेरोजगारी दर 9.3% नोंधायो छे। देश नो सौथी ओछो बेरोजगारी दर गुजरात ना शहरों में होवानुं सर्वे में तारण सामे आवी रह्युं छे। गुजरात ना शहरी विस्तारों में 3.8% बेरोजगारी दर छे। राज्यना शहरों में महिला बेरोजगारों की संख्या में वधारो थयो छे। ऑक्टोबर डिसेम्बर 2020 नी सामे 2021 में महिलाओं में बेरोजगारी नुं प्रमाण वध्युं छे। बेरोजगारी नो दर दिन प्रतिदिन वधी रह्यो छे। जो के बेरोजगारी मुद्दे एनएसए नो सर्वे छे ते थयो छे। सर्वे ना अंतर्गत एवी वात सामे आवी छे के राज्य मां पण बेरोजगारी नो दर वधी रह्यो छे। महिलाओं पण बेरोजगार क्षेत्रे वधी रही होय ते प्रकारनो जे सर्वे छे ते दर्शावी रह्यो छे। जो के बेरोजगारी दिन प्रतिदिन वधता होय ते प्रकारना जे बाबतो छे ते सामे आवी रही छे। आपणी साथे युवानो छे जे उच्च अभ्यास करी रह्या छे, तेवो बेरोजगारी मुद्दे શું કહી રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, તેમની સાથે સીધી વાત કરીશું। બેરોજગારી મુદ્દે એક સર્વે થયો છે, સર્વેમાં એવી વાત છે કે જે મહિલાઓ છે એની બેરોજગારીની સંખ્યા વધી રહી છે, એ અંતર્ગત આપનું શું માનવું છે? અત્યારે સરકાર મહિલાઓ માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે, પણ અમુક ગામડાઓમાં હજી એવી મહિલાઓને રૂટીનના લીધે કોઈ બહાર નથી નીકળવા દેતું અને મહિલાઓ કોઈ કાર્ય કરી નથી શકતી। એના માટે સરકારે એવું કરવું જોઈએ કે ભાઈ મહિલાઓને ગામડા તક પહોંચાડે, કે ભાઈ ત્યાંથી લોકોને બહાર કાઢે, ત્યાં એજ્યુકેશન બાબતે સલાહો આપે અને ત્યાંની મહિલાઓને આગળ વધારે કે ભાઈ આ જે છે એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ એમ। એના માટે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ એ પ્રકારનો દર વધે, વાત વધે તો જે મહિલાઓની બેરોજગારી છે તે ઘટે તે પ્રકારની વાત કરી રહ્યા છે। શું કહેશો? કોવિડ પણ હતો, કોવિડ પછી હવે આજે બેઝિકલી જે શરૂઆત થઈ છે એના કારણે પણ બેરોજગારી જોવા મળે એવું લાગી રહ્યું છે? એવું લાગી રહ્યું છે, કારણ કે કોરોના પછી બેરોજગારીનો દર માં વધારો થયો છે। જેમ કે લોકોને નોકરી હોવા છતાં પણ એમને અમુક કોરોનાના લીધે એ લોકોને છૂટા કરી દેવામાં આવ્યા છે અને એમને એમની નોકરી જતી રહી છે, એ લોકો નોકરી પરથી હાથ ગુમાવી બેઠ્યા છે। એના લીધે અત્યારે કોરોના પછી પણ બેરોજગારીનો દરમાં ઘણો બધો વધારો થયો છે। બેરોજગારીના દરમાં વધારો થયો છે, તમે શું કહેશો? કારણ કે ભરતી એટલી બધી થાય છે પણ સામે બેરોજગારીનો દર છે તે ઘટતો નથી, એના લઈને તમારું શું માનવું છે? એટલે આમાં કેવું છે, હાલ અત્યારે મોસ્ટ ઓફલી પીપલ એટ્રેક્ટ થાય છે ગવર્મેન્ટ જોબ માટે। તે લોકો એ લોકોને એવું નથી કે ગવર્મેન્ટમાં અત્યારે જોવા 23 જગ્યા ખાલી હોય અને 5 લાખ 7 લાખ લોકો ફોર્મ ભરે છે, જેના કારણે ઓલરેડી આટલી વસ્તી હોય ને એમને એમાં બેરોજગારી વધતી જાય છે જેના કારણે। આપ શેમાં અભ્યાસ કરી રહ્યા છો અને બેરોજગારી મુદ્દે આપનું શું માનવું છે? હું એક મેડિકલ લેબ ટેકનોલોજીસ્ટનો અભ્યાસ કરી રહી છું અને મારું માનવું છે કે મેડિકલના ફિલ્ડના જે ડોક્ટરો અથવા જે પણ સ્ટુડન્ટો મેડિકલ ફિલ્ડ રિલેટેડ છે તે બધાને જોબ મળવી ઓપોર્ચ્યુનિટી હોવી જોઈએ મુદ્દો કહું, કારણ કે અત્યારે જેટલા પોપ્યુલેશન ઇન્ડિયાની વધી છે એ પ્રમાણે મેડિકલ સ્ટાફ બહુ ઓછો છે, એટલે કે ડોક્ટરો અને નર્સ યા ફિર લેબ ટેકનિશિયનની બહુ રિક્વાયરમેન્ટ છે। તો આઈ હોપ કે 7000 જેટલી સીટો ખાલી હોય તો પણ 1000 જેટલી જ ભરતા હોય છે લોકો, તો મારું કહેવું છે કે બધા વધારે સીટો ભરે અને બધાને નોકરીની તક મળે। અને એવા અમુક ગામડાઓ છે કે જ્યાં મેડિકલ પેલા શું કે દવાખાના નથી હોતા બહુ ખાસ, તો ત્યાં આગળ ડોક્ટરો અને નર્સ મોકલે અને ત્યાંના લોકોની સેવા સારી થાય। ચોક્કસથી, તો મેડિકલ ક્ષેત્રે પણ આ જ પ્રકારની જે સિચ્યુએશન છે જોવા મળી રહી છે। સરકાર વાયબ્રન્ટ ગુજરાત કરે છે છતાં પણ બેરોજગારીના દર અને જે સર્વે થયું છે એમાં પણ ગુજરાત આગળ, આપ શું માનો છો? આપણે ગુજરાતમાં બહારની કંપનીઓ તો બહુ આવે છે બટ એ લોકો પોતાના આદમીઓ લઈને આવે છે જોબ માટે, તો એના કોઈ લેતા નથી જોબ માટે, તો એની કારણે બી વધતી જાય છે બેરોજગારી। અને આપણે જે સરકાર પોતા સરકારી ખાતા હોય એમાંથી પ્રાઇવેટ ખાતા કરી નાખે છે, તો સરકારી ખાતામાં જે નોકરી કરતા એ લોકોને છૂટા કરી દે, તો એની કારણે બી બેરોજગારી વધતી જાય છે। ચોક્કસ, તો પ્રાઇવેટ ક્ષેત્રમાં પણ વધારો થઈ રહ્યો છે એના કારણે પણ આ બેરોજગારીનો દર વધી રહ્યો છે, આપનું શું માનવું છે? આપ શું કહી રહ્યા છો બેરોજગારી મુદ્દે? અભ્યાસમાં પણ અત્યારે હાલ કોમ્પિટિશન બહુ બધી વધી રહી છે, તો ધારો કે આપણે એમએસસી કરતા હોઈએ તો એ લોકોને પણ સારી જલ્દી જોબ મળતી નથી, તેથી સારી જલ્દી જોબ મળે એવું માનવું છે મારું, અને એટલે એમાં પણ બેરોજગારી બહુ વધી રહી છે।
ચોક્કસથી તો બેરોજગારી દિન પ્રતિદિન વધી રહી છે અને તેની પાછળના અનેક જે કારણો છે તે જવાબદાર છે. ક્યાંક પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે, ક્યાંક કોઈ કંપની આવી રહી છે તો કંપની પણ પોતાના માણસોને સેટ કરી રહી છે. આ તમામ બાબતો છે તેના કારણે બેરોજગારીનો દર વધી રહ્યો છે અને તેના કારણે ગુજરાત છે તેનો દર વધી રહ્યો છે. સર્વેમાં પણ જે રીતે વાત સામે આવી રહી છે તેમાં પણ એ જ વાત દર્શાવે છે કે ગુજરાતમાં પણ બેરોજગારીનો દર છે તે દિન પ્રતિદિન વધી રહ્યો છે. કેમેરા પર્સન અજય પટેલ સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી અમદાવાદ.